સોમનાથમાં ભાજપનું મંથન 2017ની નક્કી થશે રણનીતિ શાહ આપશે વિજય મંત્ર 21 એપ્રિલે ભાજપ કારોબારીની શરૂઆત થશે જેનું સમાપન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ કરાવશે જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તથા પૂર્વ પ્રભારી અને હાલના ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર દિનેશ શર્મા ઉપસ્થિત રહેશે આ બેઠકમાં શાહ કાર્યકરોને આપશે જીતનો મંત્ર ભગવાન સોમનાથ દાદાના સાનિધ્યમાં તારીખ 20, 21, 22 એપ્રિલના રોજ પ્રદેશ હોદ્દેદારો અને પ્રદેશ કારોબારીની બેઠક મળવાની છે તારીખ 22મીના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પ્રદેશ કારોબારીનું સમાપન માર્ગદર્શન આપવાના છે કારોબારીમાં પૂર્વ પ્રભારી ડોક્ટર દિનેશ શર્માનું અભિવાદન જ્યારે નવનિયુક્ત પ્રભારી ભૂપેન્દ્ર યાદવનું સ્વાગત કરવામાં આવશે આ કારોબારીમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના આભાર પ્રસ્તાવ સાથે 150 સીટનો વિજય સંકલ્પ કરવામાં આવશે સાથે જ કારોબારી પહેલા 20 એપ્રિલના રોજ ભાજપના હોદ્દેદારો જિલ્લા પ્રભારીઓ અને મહામંત્રીઓની પણ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં બેઠક મળશે ગુજરાતને સર્વાંગી વિકાસના શિખર ઉપર પહોંચાડવા માટે અને દેશનું પ્રગતિનું ગ્રોથ એન્જિન ગુજરાત છે અને રહેશે તેના માટે એક 150 સીટ ભારતીય જનતા પાર્ટી જીતે એવો વિજય સંકલ્પ સોમનાથ દાદાના સાનિધ્યમાં કરવામાં આવશે ચૂંટણી પહેલા પ્રજા સુધી પહોંચવાની રણનીતિ પર આ બેઠકમાં ચર્ચા થશે આ બેઠક થકી ભાજપ કાર્યકરોને ચૂંટણી માટે કામે લાગવા પણ આહવાન કરશે કિંજલ મિશ્રા ઈટીવી ન્યૂઝ અમદાવાદ